नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय संस्कृत, पाठ सात, सुभाषितानी। विद्यार्थी मित्रों, आजे आपणे सातमो पाठ सुभाषितना पहला, बीजा अने त्रीजा सुभाषितानु पठन करी तेनो भावार्थ तेमज समझूती मेळवीशुं। हस्तस्य भूषणं दानं सत्यं कंठस्य भूषणं श्रोतस्य भूषणं शास्त्रं भूषणे हि की प्रयोजनं भूषणे की प्रयोजनं। विद्यार्थी मित्रों, हवे आपणे तेनो भावार्थ समझीशुं। हस्तस्य एटले हाथनू, भूषणम एटले आभूषण अथवा घरेणु, दानम एटले दान, सत्यम एटले सत्य, कंठस्य एटले गळानु, भूषणम एटले आभूषण अथवा घरेणु, श्रोतस्य एटले काननू अथवा तो सांभळवानू अवयव, भूषणम एटले आभूषण अथवा घरेणु, शास्त्रम एटले शास्त्र अथवा तो शास्त्रना वचनों, भूषणे ह की प्रयोजनम, भूषण ही एटले आभूषणों अथवा तो घरेणाओ, की एटले शू, प्रयोजनम एटले हेतु अथवा तो प्रयोजन। हवे आ सुभाषितानो भावार्थ समझिए। हाथनू घरेणु दान छे, गळानु घरेणु सत्य छे, काननું ઘરેણું શાસ્ત્ર છે, તો બીજા આભૂષણોનો શું હેતુ અથવા તો બીજા આભૂષણોનું શું પ્રયોજન છે? હવે આપણે આ સુભાષિતાની સમજૂતી મેળવીએ। હાથનું સાચું ઘરેણું દાન, ગળાનું સાચું ઘરેણું સત્ય, અને કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર છે, એટલે કે શાસ્ત્રના જે ધર્મયુક્ત વચનો, એ જો આપણી પાસે આટલા સરસ ઘરેણા હોય તો બીજા ઘરેણાની શું જરૂર છે? મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે। વ્યક્તિમાં રહેલા ગુણો જ સાચા અર્થમાં તેને શોભાવે છે, નહીં કે બાહ્ય સોના ચાંદીના આભૂષણ। આથી આ સુભાષિતા દ્વારા આપણને હાથને હંમેશા દાનથી, કંઠને સત્યથી તથા કાનને શાસ્ત્ર વચનથી સુશોભત રાખવાની પ્રેરણા મળે છે। તો એવી જ રીતે હવે આપણે જોઈએ श्लोक बीजो। काकः कृष्णः पीककृष्णः कोबेरः पीककाकयोः वसंत समये प्राप्ते काकः काकः पीकपीकः। काकः इतले कागड़ो, कृष्णः इतले काड़ो, पीकह एटले कोयल, कृष्णह एटले काड़ी, को एटले शो, भेरह एटले भेद अथवा तफावत, पीक काकयोह, पीक एटले कोयल ने काकयो एटले कागड़ामा, वसंत समये
એટલે વસંત ઋતુના સમયમાં, પ્રાપ્તે એટલે આવતા, કાકહ એટલે કાગડો, કાગડો, પીકહ એટલે કોયલ, કોયલ। હવે આપણે ભાવાર્થ જોઈએ। આ સુભાષિતામાં સમજાવે છે કે કાગડો કાળો છે, કોયલ કાળી છે, શો ભેદ કોયલ અને કાગડા વચ્ચે? વસંત ઋતુનો સમય આવતા કાગડો કાગડો અને કોયલ કોયલ। હવે આ સુભાષિતાની સમજૂતી જોઈએ। આ સુભાષિતામાં કહેવામાં આવ્યું છે કે દેખાવ કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી। યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણને સમજાઈ જ જાય છે। જેમ કે કાગડો અને કોયલ બંનેના રંગ અને દેખાવમાં સમાનતા છે, અને બંને વચ્ચેનો તફાવત આપણને ક્યારે કયા સમયે જોવા મળશે? તો કે વસંત ઋતુના સમયે। જ્યારે વસંત ઋતુનો સમય આવે ત્યારે કોયલનો કર્ણપ્રિય મીઠા ટહુકાથી આપણને ખબર પડી જાય છે કે કાગડો કોણ છે અને કોયલ કોણ છે। તો આવી જ રીતે મનુષ્યનો પણ છે કે જ્યારે સાચો સમય આવે ત્યારે આપણને ખબર પડે છે કે કોણ વ્યક્તિ કેવો છે। આમ બાહ્ય રીતે એક સરખી લાગતી વસ્તુ કે વ્યક્તિ હકીકતમાં તેના ગુણોને કારણે જ અલગ પડે છે। હવે તે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પછી પક્ષી હોય, એનો સાચો સમય આવે ત્યારે એ બંને વચ્ચેનો તફાવત આપણને અવશ્ય ખબર પડી જાય છે। હવે જોઈએ સુભાષિતો ત્રીજો। યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્થ ક્રિયા, ચિતે વાણ્યા ક્રિયાયામ ચ સાધુનામ મેકરૂપતા। યથા એટલે જેવું, જેવો, જેવી। ચિત્તમ એટલે ચિત્ત અથવા આપણું મન। તથા તેવું, તેવો, તેવી। વાંચો એટલે વાણી, વચન અથવા બોલ। યથા એટલે જેવું, જેવો, જેવી। વાચસ્થા, વાચસ્થા એટલે જેવી વાણી તેવી ક્રિયાયા એટલે ક્રિયા અથવા કર્મ। ચિતે એટલે મનમાં, વાણ્યાય એટલે વાણીમાં અથવા બોલવામાં, ક્રિયાયામ એટલે કર્મમાં અથવા કાર્યમાં। ચ અને, સાધુના એટલે સજ્જન પુરુષો અથવા સત્પુરુષો। એકરૂપતા એટલે સમાનતા અથવા તો એકરૂપતા। હવે આ શ્લોકનો ભાવાર્થ જોઈએ। જેવું મન તેવી વાણી, જેવી વાણી તેવું કાર્ય। મન, વચન અને કાર્યમાં સજ્જન પુરુષો એકરૂપ હોય છે અથવા તો એક સમાન હોય છે। હવે આપણે સમજૂતી જોઈએ। આ સુભાષિતામાં
सज्जन पुरुषोनी मन वचन अने कर्मनी एकरूपतानो महिमा जणावामां आव्यो छे। जेवो विचार तेवी वाणी अने जेवी वाणी तेवी तेमनी क्रिया होय छे। सत्पुरुषो विचार वाणी अने क्रिया में एक समान होय छे। ए जेवु विचारे छे एवु बोले छे अने जेवु बोले छे एवुज ए कार्य करे छे। आम आपणे सज्जन पुरुषोनी जेम हमेशा मन वचन अने कर्म में समानता राखवी जोईए। विद्यार्थी मित्रों, आपणो पाठ अहीं पूर्ण करीए छीए। हवे पछीना श्लोकनी समझूती आपणे आवता भागमां मेळवीशुं। नमस्ते, धन्यवाद।